આજે બનાસકાંઠાના શહેરો અને ગામોમાં શીતળા સપ્તમીની ધામધૂમ પૂર્વક કરાઈ ઉજવણી, હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। પાલનપુરની ખાનગી અસ્પતાલના તબીબોની બેદરકારીના કારણે 9 માસ અગાઉ થયું હતું પ્રસ્તુતાનું મોત, 3 તબીબો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે ભાજપને આપ્યો ઝટકો, ભાજપના પૂર્વ ડેલિગેટ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા। बीके न्यूज चैनल की खास रजूआत में सांभळो छो साहेब में महिलाओं माटे खास रजूआत। हवे जोईए समाचारों विगतवार। डीसासायना छेवाड़े बनास नदीना तट पर वसेला कोंपट गाम में छेल्ला 700 वर्ष भागण वद सातमना शीतला सातमना मंदिर पर भव्य लोकमेळो योजाय छे अने आ मेला में लगभग 50,000 थी वधुनी जनमेदनी उमटी पड़े छे। उत्तर गुजरातना मोटा मोटा मेलाओं में एक मेळो आजे शांतिपूर्ण माहौल में संपन्न थई गयो हतो। वर्ष में बे वार शीतला सातमनो तहेवार आवतो होय छे। एक शीतला सातम श्रावण वद सातमना उजवाय छे तो बीजी फागण वद सातमना मोटा भागे फागण वद सातमना मारवाड़ी समाजना लोको शीतला सातमनी उजवणी करता होय छे। एक शीतला सातम श्रावण वद सातमना उजवाय छे तो बीजी फागण वद सातमना मोटा भागे फागण वद सातमना मारवाड़ी समाजना लोको शीतला सातमनी उजवणी करता होय छे। परंतु वात करवामां आवे डीसा शहेरनी तो डीसा शहेर राजस्थानने अडीने आवेलो शहेर होवाना लीधे अहीनी तेहजीब मारवाड़ी तेहजीब साथे खूब मळती होय छे अने तेना ज लीधे डीसा अने तेनी आसपासना गामना लोको दर वर्षे शीतला सातमनी उजवणी करवा फागण वद सातमना करता होय छे। आजे फागण वद सातम छे त्यारे डीसा शहेरनी नजीकमां ज बनास नदीना कांठे वसेला कुंपट गाममां आवेला शीतला माताना मंदिरे भव्य लोक मेळो योजाय छे अने खूब ज मोटी संख्यामां दर्शनार्थीओ आ मेळाना दर्शन करवा आवता होय छे। आ तहेवारना आगळना दिवसे रांधणछठ तरीके ओळखवामां आवतो होय छे अने शीतला सातमना चूला ठंडा राखवामां आवता होवाना लीधे अहींना लोको सातमना दिवसनुं जमवानुं रांधणछठना दिवसे बनावी देता होय छे अने सातमना दिवसे घरना तमाम सभ्यो घरे छठनो बनावेलो खोराक साथे लईने मेळामां जाय छे અને આ મેળાની ઉજવણી પિકનિકની જેમ કરતા હોય છે। આ ઉપરાંત ડીસાના કોંપટ ગામમાં વિરાજમાન શીતળા માતાના મંદિરે દર્શને આવતા દર્શનાર્થીઓ ઓરી અને અછબડા જેવી બીમારીઓમાંથી મુક્ત થવા માટે મીઠા ભારોભાર તોડવાની માનતા પણ માનતા હોય છે। કોંપટ ગામે માતા શીતળા માતાના દર્શને આવું છું અને અહીં અહીં નાના ભૂલકાઓ બાળકો માટેના આ માનતા અહીંયા પૂરી થાય છે અને કોઈ ખજૂરે તોળે છે અને કોઈ મીઠું ભારો ભાર તોળે છે અને એમને માનતાઓ પૂરી કરે છે અને અહીંયા મોટો મેળો થાય છે એમાં સૌ લોકો પ્રેમ ભાવનાથી આનંદથી આદરથી અને બધાઓ હળીમળીને માના દર્શન કરે છે અને ધામધૂમથી મેળામાં ભાવભીનું એકદમ મહેચ્છાઓ પૂરી કરે છે માતા અને મેળાની અંદરમાં રમઝટ માણી અને પોતપોતાના ઘેર જાય છે એવી આશા રાખું છું કે બધા અહીંથી આવે અને હું છેલ્લા 8 વર્ષથી અહીં અમદાવાદ રહું છું પણ અહીંયા દર્શન કરવા માટે માના આવું છું। અહીંયા દર્શન દર સાલ આવીએ છીએ અમે બધી મનોકામના પૂરી થાય છે। ખાસ કરે છોકરા રે ઓખો દુઃખો આવે મનોકામના કરીએ તો આંખો મટી જાય છે બધી મનોકામના પૂરી થાય છે। છેલ્લા 700 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના કુંપળ ગામમાં યોજાઈ રહેલા ભવ્ય અને પ્રાચીન લોકમેળામાં આજે પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે અને આ મેળાનું આયોજન કરનારા લોકોએ શીતળા માતાના પ્રાચીન મંદિર વિશે વધુ માહિતી આપી હતી। કુંપળ ગામ ડીસા તાલુકાનું બનાસ નદીના કિનારે વસેલું ગામ છે અને અહીંયા શીતળા માતાજીનું જૂનું પુરાણું મંદિર છે અને ઘણા વર્ષોથી અહીંયા ફાગણ વદ સાતમનો મોટો લોકમેળો ભરાય છે અને આજુબાજુથી દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આવે છે અને દર્શનનો માતાજીનો લાભ લે છે। અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે, ગામ લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે। આજે શીતળા સાતમના પર્વ નિમિત્તે ડીસાના વાડી રોડ વિસ્તારમાં આવેલ 350 વર્ષ પૌરાણિક શીતળા માતાના મંદિરમાં માઈ ભક્તો માતાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જેમને માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો। આ શીતળા સાતમ મારવાડી સમાજ માટે ઠંડુ ખાઈને દિવસ દરમિયાન પૂજા અર્ચના કરવાનો મહિમા છે। વાડી રોડના આ માતાજીના મંદિર પ્રત્યે સ્થાનિકો ખૂબ જ આસ્થા ધરાવે છે। ધાનેરા તાલુકામાં એકમાત્ર ધાખા ગામે શીતળા માતાનું મંદિર આવેલું છે, જ્યારે આજે સાતમનો પર્વ હોવાથી આજે મંદિરે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો।
વર્ષમાં બે વખત ભરાતા આ મેળાની રોનક જુદી હોય છે। વહેલી સવારથી ટ્રેક્ટર પર સવાર થઈ વિવિધ ગામડાઓમાંથી મહિલાઓ શીતળા માતાને પ્રસાદ ચડાવવા આવી પહોંચતી હોય છે। પૌરાણિક કથા પ્રમાણે સાતમના આગળના દિવસે એટલે કે છઠના દિવસે જમવાનું બનાવી સાતમ પર્વમાં શીતળા માતાને પ્રસાદ કરી ત્યારબાદ આખો દિવસ ઠંડુ ભોજન ખાવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે। વિવિધ અલગ અલગ જાતિના લોકો પર્વ પણ શીતળા માને પ્રસાદ સ્વરૂપે માતર ગોળ ટોપરું ચડાવી સાતમ પર્વની ઉજવણી કરતા હોય છે। આજે પણ તાખા ગામે મેળામાં અસંખ્ય લોકોમાં આશીર્વાદન લેવા માટે પહોંચ્યા હતા। ધાનેરાનું પવિત્ર અને પૌરાણિક મંદિર એવું મામા બાપજીનું મંદિર પણ આજે આ મંદિરે સંતોનું આગમન થતા ધાનેરાના આગવેનો દ્વારા સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જાલોર રાજસ્થાનના મહંત શ્રી 1008 પીરજી શ્રી ગંગાનાથજી મહારાજ, કડા રાજસ્થાનના મહંત શ્રી કાશીનાથ મહારાજ સાથે ધાનેરા તાલુકાના થાવર ગામના મહંત શ્રી વજેપુરી મહારાજનું આગમન મંદિરે થતા ધાનેરાના આગેવાનો અને ભક્તો તેમના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। મંદિરના ટ્રસ્ટી દ્વારા પણ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જેમ જેમ લોકોને જાણ થતી ગઈ એમ એમ લોકોની ભીડ પણ વધતી ગઈ। એક સાથે ત્રણ મહાન આત્માના દર્શન કરી આજે ધાનેરા ગામના નાગરિકો ધન્ય બન્યા હતા। આજરોજ ધાનેરા મુકામે શ્રી મામા બાપજીની પવિત્ર જગ્યામાં જાલોરના મન શ્રી, તરડાના મન શ્રી અને થાવર ગામના મન શ્રી વજેપુરીજી મહારાજ શ્રી પધાર્યા અને ધાનેરા ગામની ભૂમિને પવિત્ર કરી અને બોળી સંખ્યામાં આજુબાજુથી ગામમાંથી ભક્તો પધાર્યા એ બદલ આપ સૌનો ધાનેરા નગર વતી આભાર વ્યક્ત કરું છું। જાળોરથી ગાદીપતિ પધારેલા ત્યારે મૂર્તિ અંતરાય મૂર્તિ પધરાવીએ દાડે આજ પધારેલા હવે શુભેયાત્રા અમે અંતા પધાર્યા આજ આવ્યા ત્યારે સ્વાગત બીજું બહુ મોતીથી કર્યું હોય અને મામા બાપજી જાળોર મંત કાશીનાથ કરડા મંત વજેપુરી થાવર મંત એને મંત વધારેલા અને આજ મામા બાપજી રાખેલું બધું। પોતાના જન્મદિવસને પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહી ભારતીય સંસ્કૃતિતે એક દિવસ નહીં પરંતુ ચાર મહિના સુધીની ઉજવણીના ભાગરૂપે પાલનપુરમાં પાણીની પરબ કરી લોકોને ઠંડુ મિનરલ પાણી પીવડાવી ઉજવવાનું કામ છેલ્લા 7 વર્ષથી નિરંજન જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અને સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી કરી રહ્યા છે। પાલનપુર શહેરનો હાર્દસમાં વિસ્તાર ગણાતા ગુરુનાનક ચોક જ્યાં દિવસભર લોકોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે ઉનાળાની કાળઝાર ગરમીમાં ચાર મહિના સુધી અહીંથી પસાર થતા રાહદારીઓ પોતાની તરસ છીપાવવા માટે મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સદભાવના ગ્રુપ દ્વારા આજે શુદ્ધ મિનરલ ઠંડા પાણી પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી। આજ રોજ 32મા અમારા જન્મદિન એટલે જન્મદિન નહીં પણ હું એને સેવાદિન તરીકે એક માનનીય પ્રધાનમંત્રીશ્રીમાંથી પ્રેરણા લઈ અને એને સેવાદિન તરીકે અમે એને નામ આપ્યું છે અને મારા સદભાવના ગ્રુપ પૂરા ગ્રુપની મદદથી છેલ્લા 7 વર્ષથી આ 7મું વર્ષ છે। મારો જે મેઇન હેતુ હતો કે પરબ નહીં પણ યુવાનોમાં સેવાની એક ફેશન, સેવા નહીં પણ સેવાની એક ફેશનની રીતે એ લોકો લે, સેવાની એક ભેખ ધરે એ હેતુથી મેં આ પરબની શરૂઆત કરેલી ને મને આજે જણાવતા આનંદ થાય છે કે આજે 7મા વર્ષે આ પાલનપુરમાં જોઈ શકો છો લાસ્ટ યર લગભગ 28 પરબો થયેલી। આજના દિવસે યુથ ખાસ કરીને પ્રેરાઈને સદભાવના ગ્રુપના નામથી વડગામમાં પરબ શરૂ થાય છે આજે સિવિલ હોસ્પિટલમાં એટલે યુવાનોએ આજે સેવા માટેની જે ભેખ ધરી છે એ મારો જે હેતુ હતો આજે મને સિદ્ધ થતો હોય એવું લાગી રહ્યું છે। ધાનેરા સૂર્યોદય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ગત સાંજે ઉજવાયો હતો। ધાનેરા ખાતે ચાલતી સૂર્યોદય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો દ્વારા ગતરોજ યોજાયેલા વાર્ષિક મહોત્સવમાં અનેક રંગારંગ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને પ્રોત્સાહન મળે તે માટે શાળાના ટ્રસ્ટી નથાભાઈ પટેલ, ધાનેરા નાયબ મામલતદાર મોરસિંગ રાજપૂત, શાળાના પ્રિન્સિપાલ દિલીપ નૈયર સહિત બાળકોના માતા પિતા પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે નાના નાના બાળકો દ્વારા પણ હિન્દી ગીતો પર રોચક ડાન્સ કરી સૌના દિલ જીતી લીધા હતા। વર્ષ દરમિયાન શાળા અને બાળકોના વિકાસ માટે શિક્ષણ કેવું અપાય છે તેની જાણકારી શાળા મંડળ દ્વારા આપવામાં આવી હતી અને આવા રૂડા વાર્ષિક મહોત્સવથી બાળકોમાં અભ્યાસની સાથે નવી ચેતના અને ઉમંગ જાગે તેવું આયોજન કરવામાં આવ્યું હતું।
સસના હાઇવે વિસ્તારમાં આવેલ ડોક્ટર હાઉસને આવરી લેતા રસ્તાઓને 25 લાખના ખર્ચે લોક ભાગીદારીથી નવનિર્માણ કરવા માટે કુમુદબેન જોશીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આજે આપણે સૌ ભાજપ દ્વારા આયોજિત વિધિઓત્સવના સાથે સાથે ડીસા નગરપાલિકા દ્વારા આ ડોક્ટર હાઉસ એરિયામાં જે આંતરિક માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે એનું લોકાર્પણ પણ કરી રહ્યા છીએ. તેમાં સંમેલિત થવા માટે અમે બહુ જ આનંદિત છીએ. અમને આશા છે કે બાકીનું પણ કામ ઝડપભેર પૂરું થશે અને આટલી જ સારી ઉચ્ચ ક્વોલિટીનું કામ આપણને મળશે અને એ દ્વારા સુખ સુવિધા નગરપાલિકા ડીસા દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યો છે તેમાં 4-5 લાખ જેવી અમે અપેક્ષા રાખીએ છીએ. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરની ખાનગી અસ્પતાલના તબીબોની બેદરકારીના કારણે 9 માસ અગાઉ થયું હતું પ્રસ્તુતાનું મોત. 3 તબીબો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે ભાજપને આપ્યો ઝટકો. ભાજપના પૂર્વ ડેલિગેટ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. બીકી ન્યૂઝ ચેનલની ખાસ રજૂઆતમાં સાંભળો છો સાહેબમાં મહિલાઓ માટે ખાસ રજૂઆત. તો જોતા રહો બીકી ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરમાં 9 માસ અગાઉ પ્રસ્તુતિ દરમિયાન એક પરિણીતાનું મોત નિપજ્યું હતું, જેમાં તબીબોની બેદરકારી હોવા અંગે મૃતકના પતિએ 3 મે તબીબો સામે પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધતા ચકચાર મચી જવા પામી છે.
પાલનપુરની કંકાવટી પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ વડગામ તાલુકાના વેંસા ગામના જગદીશકુમાર રામજીભાઈ પ્રજાપતિની પત્ની રમીલાબેને 9 મે 2016 રોજ પ્રસ્તુતિ માટે પાલનપુર લાવવામાં આવ્યા હતા, જેમને શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલી વુમન એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે પ્રસ્તુતિ દરમિયાન રમીલાબેનનું મોત નિપજ્યું હતું. તબીબીની બેદરકારીથી રમીલાબેનનું મોત નિપજ્યું હોવાના આક્ષેપો સાથે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં પાલનપુરના ડોક્ટર ભાવેશ એમ નાયક, ડોક્ટર પીજી પટેલ, ડોક્ટર પ્રશાંત ડી શાહ સહિત 3 તબીબો સામે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં 26/17 આઈપીસી 314A 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં 3 ડૉક્ટર વિરુદ્ધમાં બેદરકારી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદરૂ બનાવ 10/5/2016 રોજનો છે. ત્યારબાદ અરજદારે પોતાની પત્ની મૃત્યુ પામેલ હોય પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ, જે અરજીની તપાસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ગાયનેક ડૉક્ટરોની પેનલ 5 ડૉક્ટરોની પેનલે બેદરકારી અંગેનું પ્રમાણપત્ર આપેલું હોવાથી સદરૂ ગુનો દાખલ કરવામાં આવેલ છે. મારી પત્ની પ્રજાપતિ રમીલાને છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર ભાવેશ નાયક પાર્થ હોસ્પિટલમાં દવા ચાલતી હતી, એને ડિલિવરીનો સમય થતો એને તો દાખલ કરી એડમિટ કરી બીજા દિવસે સાંજે એને નોર્મલ ડિલિવરી થઈ, બાળકીનો જન્મ થયો. બાળકીના જન્મ પછી બ્લડનું એટલું બધું પ્રમાણ હતું કે તાત્કાલિક ઓપરેશન કરીને ગર્ભાશયની કોથળી કાઢી નાખવી પડી એવી હતી. ડૉક્ટરે પોતે અમને બહાર આવીને કીધું કે ભાઈ બ્લડનું પ્રમાણ બહુ છે અને તમારે ગર્ભાશયની કોથળી કાઢી દેવી પડશે. અમે એમને પરમિશન આપી દીધી કે તમે તાત્કાલિક ઓપરેશન કરી અને કોથળી કાઢી દો. એમને ત્યાર સુધી બીજા ડૉક્ટર પીજી પટેલ અને પ્રશાંત શાહને એમને દવાખાને બોલાયા, ત્રણેય ડૉક્ટરે પરામર્શ કર્યો અને ફરી કીધું પીજી પટેલ ડૉક્ટરે એમને કીધું ભાવેશ નાયકને કે ભાઈ તમારા દર્દીની હાલત બહુ ગંભીર છે અને બ્લડનું પ્રમાણ બહુ વધુ છે, તાત્કાલિક તમારે ઓપરેશન કરી અહીંયા કરી દેવું પડશે. ડૉક્ટર ભાવેશ નાયકે એવું કીધું કે ભાઈ મારે ફરવા જવું છે મનાલી, તો મારે અહીંયા ઓપરેશન થાય એમ નથી, તમે તમારી હોસ્પિટલમાં લઈ જાઓ એમ કરીને અમારો કેસ એમને ટ્રાન્સફર કર્યો. અમે ડૉક્ટર પીજી પટેલના તો દવાખાને મારી વાઇફને એમ્બ્યુલન્સમાં લઈ ગયા, તો ઓપરેશન ચાલુ કર્યું. ઓપરેશન ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી ડૉક્ટર ભાવેશ નાયક આવ્યા અને 10 મિનિટ રહીને ત્યાંથી નીકળી ગયા અને થોડી વાર રહીને ડૉક્ટર પીજી પટેલે મારી વાઇફને મૃત જાહેર કર્યા. આમ ફક્ત ને ફક્ત મનાલી ફરવા જવા માટે ને પોતાના મત છો કરવા માટે ડૉક્ટરે મારી વાઇફ મારી પત્નીનું અધવચ્ચેથી સારવાર છોડી મૂકી અને બ્લડ ખૂબ જ વહી જવાના કારણે મારી પત્નીનું મૃત્યુ થયું છે. મારી વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પાસે એટલી આશા છે કે મને ન્યાય મળે પૂરતો, ડૉક્ટરને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવા એક સમાજમાં કડક ઉદાહરણ બેહે તો બીજા કોઈ ડૉક્ટરો આ રીતે બીજો કોઈ કેસ બગાડી ના શકે અને આવી રીતે મોત છોકરવા માટે કોઈની અધવચ્ચેથી સારવાર છોડી ના શકે. અને અત્યારના સમયમાં આપણે ડૉક્ટરને સામાન્ય રીતે ભગવાન માનતા હોઈએ છીએ, પણ આ ડૉક્ટરો અત્યારે ભગવાનનું રૂપ રહ્યા નથી, એ પૈસાના પૂજારી થઈ ગયા છે. ફક્ત ને ફક્ત પૈસા માટે દર્દી સાથે ગમે તેવું વર્તન કરી દે છે અને એટલે જ મારી પત્નીનું મૃત્યુ થયું છે. ધાનેરા રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે 10 કલાકે જોધપુરથી ભીલડી જતી માલવાહક રેલગાડીની અડફેટે એક અજાણ્યા વૃદ્ધ આવી જતા તેનું મોત નિપજ્યું હતું. પોતાના રોજિંદા સમય પ્રમાણે નીકળેલી જોધપુરથી માલગાડી ધાનેરા રેલવે સ્ટેશન પર 10 કલાકે પહોંચવાની હોય રેલવે સ્ટેશન નજીક માલગાડીને જોઈને એક વૃદ્ધ ગાડી સાથે ટકરાયો હતો અને માલગાડી નીચે આવી જતા તેનું જગ્યા પર જ મોત નિપજ્યું હતું. માલગાડીના ગાર્ડમેન દ્વારા ગાડીને ઊભી રખાઈ હતી અને અજાણ્યા વૃદ્ધના મૃતદેહને ગાડીમાં જ નાખી રેલવે સ્ટેશન પર મૂકવામાં આવ્યો હતો. રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ આ વૃદ્ધ બાબતે તપાસ કરવા છતાં તેમની કોઈ ઓળખ થવા પામી ન હતી. આજે શીતળા સાતમના પર્વ નિમિત્તે યોજાતા કુંપટ ગામે મેળાના કારણે લોકોની ડોલીવાસમાંથી અવરજવર હોવાથી સ્થાનિક બુટલેગર મહિલાઓ દ્વારા દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાના ASP પ્રશાંત સુબે ઓચિંતી રેડ કરતા રિક્ષામાં દેશી દારૂ રાખીને આવતા જતા માઈ ભક્તોને દેશી દારૂનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસની રેડ પડતા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે રેડ કરતા મહિલા બુટલેગરો સહિત મોટી માત્રામાં દેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠામાં આવેલા સરહદી વિસ્તાર થરાદવાવ તાલુકાના ઢીમા માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો ઘણા સમયથી ચાલુ રહેવાથી ધરતીપુત્ર ખેડૂતોને વાવેતર કરેલ ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.
કેનાલનું પાણી જે ખેતરમાં ફરી વળ્યું હતું ત્યાં જીરાનું વાવેતર કરેલ હતું। આ ખેતરોમાં પાણીનો પ્રવાહ હજુ સુધી ચાલુ રહેવા પામ્યો હતો। અધિકારીઓ દ્વારા હજુ સુધી કેનાલમાં પડેલ ગાબડામાં રિપેરિંગની કોઈ કામગીરી કરવામાં આવી નથી। ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામોમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યુપી ભાજપના કદાવર નેતા એવા યોગી આદિત્યનાથને ઘોષિત કરવામાં આવતા સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ત્યારે આજે ધાનેરામાં પણ અંબિકાનગર ચોકમાં નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ અને ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજસ્થાનના જયપુર ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટમાં જુદા જુદા રાજ્યની 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતમાંથી પાલનપુરની લક્ષ ફૂટબોલ એકેડેમી ક્લબની ગર્લ્સ ટીમે ભાગ લઈ ચેમ્પિયન બની હતી। વિશ્વ મહિલા દિવસને રાજસ્થાનમાં રમાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટની જુદી જુદી મેચ સાથે પાલનપુરની ટીમ પોતાનું કૌવત બતાવી છેલ્લી ભરતપુરની ટીમે 2-2 હરાવીને ચેમ્પિયન બની હતી। પાલનપુરની વિજેતા ગર્લ્સ ટીમને વિદ્યા મંદિરના મેદાન ખાતે ટ્રોફી અને મેડલ આપી તમામને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે ગુરુમુખ રામાણી, ગિરીશભાઈ પરમાર, નીતિશભાઈ આચાર્ય, ડોક્ટર અનિશભાઈ મોદી હાજર રહ્યા હતા। જયપુર ખાતે વર્લ્ડ વુમન ડે હતો, એ 5/3/17 થી 8/3/17 સુધી જે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ગુજરાતની ટીમ તરફથી અમારા પાલનપુરની ટીમે ભાગ લીધો હતો, લક્ષ ફૂટબોલ ક્લબ, એમાંથી અમારી જે બહેનો ગઈ હતી એ 8 ટીમો ત્યાં ભાગ લીધો હતો, તો 3 મેચો રમી એમાં છેલ્લે ફાઇનલ વિજેતા થઈને આવી છે। હોળીના પર્વમાં હિન્દુ સમાજ સમુદાય દ્વારા પાકિસ્તાન કરાંચીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાબ શરીફ પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પાકિસ્તાનમાં યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત ગાયત્રી મંત્રથી કરવામાં આવી હતી। પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાબ શરીફની હાજરીમાં ગાયિકા નરોદા માળીએ ગાયત્રી મંત્રનું ગાન કર્યું હતું। ગાયત્રી મંત્ર પૂરા થયા બાદ નવાબ શરીફે તાળી વગાડી પ્રોત્સાહન આપ્યું હતું। હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે। ગાયત્રી મહામંત્રથી શરૂઆત કરતી ભાજપના ધરાત તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટ અને સહકારી સંસ્થાના આગેવાન રામજી ચૌધરી આજે ભાજપને અલવિદા કહીને કોંગ્રેસમાં જોડાયા છે। આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષમાં ઉપયોગી ચહેરાની ખેંચતાણ વધી રહી છે।
વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને થરાદ તાલુકા પંચાયતમાં ડેલિગેટ રહી ચૂકેલા રામજી ચૌધરી થરાદના વડગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના 22 વર્ષથી ચેરમેન પણ છે। અને આજે જિલ્લા મથક પાલનપુરમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પંચાયતના રાજના ચૂંટાયેલા સભ્યોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ ચૌહાણ અને ભાજપના પૂર્વ ડેલિગેટને કોંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું। આગામી સમયમાં થરાદ વિધાનસભા ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં ભાજપના સક્રિય સભ્યો રામજી ચૌધરીના આગેવાનની હેઠળ કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે। આજ રોજ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની જિલ્લા કક્ષાની એક મીટિંગ હતી। આ મીટિંગના અંદર ઓલ ઇન્ડિયાના અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એમની હાજરીના અંદર થરાદ તાલુકા પંચાયતના સભ્ય એક્સ સભ્ય અને થરાદ તાલુકા તાલુકાના સહકારી આગેવાન એવા રામજીભાઈ ચૌધરી આજે ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસના અંદર જોડાયા છે, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। બીકે ન્યૂઝ ચેનલની ખાસ રજૂઆતમાં સાંભળો છો સાહેબમાં મહિલાઓ માટે ખાસ રજૂઆત, તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। દિવાળીની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન, સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયા ચોળીની શોભા અમારી, તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયા ચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા। કેશવ હોસ્પિટલ ધાનેરા, ધાનેરામાં આરોગ્ય ક્ષેત્રે તમામ નિદાન માટેની એકમાત્ર હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ, જેમાં કેન્સરને લગતી બીમારી માટે, પેટને લગતી બીમારી માટે, માનસિક તેમજ નશામુક્તિ માટે, મગજને લગતી સમસ્યાઓ માટે અત્યંત અનુભવી તબીબો દ્વારા સારવારની સગવડ, સાથે સાથે કાન, નાક, ગળાની બીમારીનું નિદાન, નાના બાળકોને ચાલવાની તકલીફ અને મન બુદ્ધિ હોય તેમને ફિઝિયોથેરાપી કસરત દ્વારા સારવારની સગવડ, અમદાવાદ, ડીસા, પાલનપુરના અનુભવી તબીબો દ્વારા સારવાર આપતી આધુનિક હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ, વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, હિરાણી પાર્ટી પ્લોટ સામે, ધાનેરા। લગ્ન આભૂષણ ઉત્સવ હવે ડીસામાં, અમદાવાદથી હરીશ ઝવેરી જ્વેલર્સ લાવી રહ્યા છે એન્ટિક સોના તથા ડાયમંડના દાગીનાનું વિશાળ કલેક્શન। સોનાના દાગીનાની મજૂરી પર 30% ડિસ્કાઉન્ટ અને ડાયમંડના દાગીનાની મજૂરી પર 50% ડિસ્કાઉન્ટ, તો હરિત ઝવેરી દ્વારા રખાયેલા 3 દિવસીય એક્ઝિબિશનનો લાભ લો। એક્ઝિબિશનની તારીખ 18 માર્ચ 2017 થી 20 માર્ચ 2017 સુધી। સ્થળ જલારામ સેવા સદન હોલ, પહેલા માળે, જલારામ મંદિરની બાજુમાં, ડીસા, ધાનેરા હાઈવે, ડીસા। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ગત રવિવારે સાંભળો છો સાહેબમાં વિશેષ વિષયમાં કારકિર્દીની પરીક્ષા પર મંતવ્ય રજૂ કર્યા બાદ આજે નવા વિષય સાથે બીકે ન્યૂઝ ચેનલની વિશેષ રજૂઆતમાં જુઓ ઘરેલુ હિંસા એટલે શું।
હિંસા સામે મહિલા રક્ષણનો કાયદો 2005માં અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે ઘરેલુ હિંસા એટલે શું, કોને કહેવાય ઘરેલુ હિંસા, ઘરેલુ હિંસાની શું છે કાનૂની કાર્યવાહીમાં તમામ સવાલોને લઈને અમારી રવિવારની વિશેષ રજૂઆતમાં સાંભળો છો સાહેબમાં જાણીએ કાયદાના નિષ્ણાતોના મંતવ્ય. આજે હું જે વિષય ઉપર વાત કરવા જઈ રહી છું એ છે ઘરેલુ હિંસા. બહેનોને મારે ખાસ જે છે આ વિષય ઉપર કહેવાનું છે કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005 જે બહાર પડેલું છે એ કેવી રીતે એપ્લિકેબલ થાય છે, એમાં શું શું થાય છે. તો સૌથી પહેલો જે પ્રશ્ન છે એ છે કે ઘરેલુ હિંસા થાય છે કેવી રીતે, શું હોય છે ઘરેલુ હિંસા. તો બહેનો, ઘરેલુ હિંસા જે છે એ પુરુષ જ સ્ત્રી પ્રત્યે કરે એ જ ઘરેલુ હિંસા નથી. આ જે છે સ્ત્રી સ્ત્રી પ્રત્યે કરે એ પણ ઘરેલુ હિંસા જ કહેવાય છે. જેમ કે સાસુ વહુના પ્રત્યે કરતી હોય, નણંદ ભાભીના પ્રત્યે કરતી હોય, આયદર ભાભી જે છે નણંદ પ્રતિ કરતી હોય એ પણ ઘરેલુ હિંસા જ કહેવાય છે. એના કેટલા બધા પ્રકારો હોય છે, જેમ કે માનસિક હિંસા અને શારીરિક હિંસા, આર્થિક હિંસા, ઘરેલુ, એમાં બધા જે છે એ ડોમેસ્ટિક વાયલન્સના જ એક પાર્ટ છે. પછી એનું મૂળ કારણ શું છે, તો મારું તો એ જ કહેવું છે કે કારણ જે છે એ પુરુષો નથી, એનું કારણ સ્ત્રી પોતે જ છે. કેમ કે નાની નાની વાતને, તિલને જ્યારે આપણે તાડ બનાવીએ છીએ ત્યારે બધું પતી જાય છે. પુરુષ પ્રધાન સમાજ છે પણ કાયદો સ્ત્રીપ્રદ જ છે, પણ આ કાયદાનો શું આપણે સાચો ઉપયોગ કરીએ છીએ, તો એનો આન્સર ના જ છે કે બહેનો જે છે એનું કંઈક ના કંઈક જે છે મિસયુઝ કરી રહી છે. તો આમ નથી કે ભાઈ આ પર્સનલ છે. ઘણા બધા લોકો જે છે એની ફરિયાદ એટલા માટે બહેનો નથી કરતી કે આ પર્સનલ મેટર છે તો અમારે બહાર ના લઈને આવે. તો બહેનો, એમાં પર્સનલ કશું જ ના હોય. તમારે જે કોઈ સાચી તકલીફ છે તો તમારે જે છે, ઘણા લોકો ડરતા હોય છે કે ભાઈ અમે પોલીસ ખાતામાં જઈશું, ફરિયાદ કરીશું, કોર્ટમાં જઈશું તો અમારી ઘરની ઇજ્જતનો પ્રશ્ન છે. તો માર્કેટમાં મારે આ વાત જે છે નથી લાવી. તો એમાં એવું કશું હોતું નથી. તમે સિમ્પલ જે છે પ્રોટેક્શન અધિકારીને જઈને મળી શકો છો અને સિમ્પલ વેમાં પણ એનું સોલ્યુશન આવી શકે છે. એમાં કશું હોતું નથી, પોલીસ આવતી નથી. પ્રોટેક્શન અધિકારી જે સુરક્ષા અધિકારી છે એ સિમ્પલ તમારે ઘેર આવે છે, બંને પક્ષકારોને શાંતિથી સાંભળે છે અને મધ્યસ્થ તરીકે જે છે એનું સારું સોલ્યુશન જે છે કાઢી શકે છે. આજે આપણો જે વિષય છે એ ઘરેલું હિંસાનો વિષય છે. કાયદાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો વિષય એ રીતે બની જાય છે કે આપણી પાસે સ્ત્રીઓના ઘણા બધા કાયદાઓ હોવા છતાં પણ 2005માં ઘરેલું હિંસાનો કાયદો લાવવાની જરૂર પડી. એની પાછળના ઘણા બધા કારણો હતા. મુખ્ય કારણ એ હતું કે સ્ત્રીઓ સૌથી વધુ હિંસાનો ભોગ એના ઘરમાં જ બને છે, એટલે આની જરૂર પડી. અને આ કાયદાની જે વિશેષતા છે એ છે કે આમાં પોલીસ દખલગીરી નથી કરતી. ગમે તેવી મુશ્કેલીમાં પણ સ્ત્રીએ પોતાનું ઘર છોડવાની જરૂર નથી. આ કાયદા હેઠળ જો એ ફરિયાદ કરે છે તો પ્રોટેક્શન અધિકારી એને એના જ ઘરમાં જો એને અલગ રહેવું હોય તો પણ વ્યવસ્થા કરી આપશે, અને ભાડે રહેવું હોય અથવા તો એ જગ્યાએ એને ડર છે કે મને જાનથી મારી નાખશે કે મને મુશ્કેલી ઊભી થશે જો આ લોકો સાથે રહીશ તો એ ભાડાના ઘરમાં પણ એની વ્યવસ્થા કરવાની છે, અને એને જેની સામે ફરિયાદ કરી છે એ વ્યક્તિઓએ આ ભાડું ભરવાનું છે. એની સાથે એ સુરક્ષા ઓફિસર એને મહિલા ગૃહમાં પણ મૂકી શકે છે. સાથે ફરિયાદ કરનાર સામે કોઈ પણ કાર્યવાહી થતી નથી. એટલે આપણે જોઈએ છીએ કે જે FIR નોંધાવે પોલીસ એની જ ઇન્ક્વાયરી કરે પહેલાં કે કેમ, ક્યારે, શું કરવા, તમે ત્યાં શું કરતા હતા, એવી કોઈ વસ્તુ અહીંયા નથી. એટલે આડોશી પાડોશી એના ઓળખતા વ્યક્તિઓ કોઈ પણ આવી ફરિયાદ કરી શકે છે, અને એ ફરિયાદ કરવા બદલ એમના ઉપર કોઈ પણ જાતની પૂછતાછ કરવામાં આવતી નથી. માત્ર ફરિયાદ જ થાય છે, એટલે કોઈ ત્રીજો વ્યક્તિ પણ આવી સ્ત્રીને મદદ કરી શકે છે. આપણે એડવર્ટાઇઝ જોઈએ જ છીએ કે બેલ મારે છે અને પછી કશું કામ નહોતું, ભૂલથી વાગી ગઈ એવો જવાબ આવે છે. એટલે એ વસ્તુ આમાં એટલા માટે જ લેવામાં આવેલી છે કે સ્ત્રી પોતે બહાર ન આવે તો એની મદદ માટે બીજા લોકો પણ બહાર આવી શકે. આની અંદર લગ્નના સંબંધો, જન્મના એટલે લોહીના દરેક સંબંધ લેવામાં આવેલા છે, અને દત્તક બાળકો પણ ઘરેલું હિંસામાં લેવામાં આવેલા છે. આ સંબંધોમાં સ્ત્રી સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ થઈ શકે છે.
આજે હું તમને ઘરેલું હિંસા કેમ થાય છે એના વિશે થોડા કારણો કેમ છે એ જાણકારી આપીશ કે કારણો થવાનું મેઇન કારણ તો શું છે આપણી સામાજિક માનસિકતા છે કે સ્ત્રીઓ એટલે એને આટલું કરવું જ જોઈએ પુરુષ સમોવડી ન થઈ જવી જોઈએ એ પુરુષ જે માનસિકતા છે એના કારણે આ ઘરેલું હિંસાના જે કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે પરંતુ સ્ત્રીઓ પણ હવે શું છે ભણવા માંગે છે આગળ વધવા માંગે છે એ પોતે પગભર થઈને આર્થિક સ્વતંત્ર થવા માંગે છે પણ એ હજી પુરુષ માનસિકતામાં શું છે બંધ બેસતું નથી પરિણામે આ ડોમેસ્ટિક વાયલન્સ થતા હોય છે અને ડોમેસ્ટિક વાયલન્સ એટલે શું છે બહાર નહીં પણ આપણા ઘરમાં જ જે હિંસા થાય છે અન્ય કોઈ પણ પ્રકારે આપણને એમ લાગે કે આપણને નોર્મલ છે પણ એ નોર્મલ નથી હોતું પણ એક પ્રકારની હિંસા જ છે દાખલા તરીકે આપણી જ બહેન કે દીકરીને ભણવું હોય અને પપ્પા કે એમના ભાઈ કહી દે કે ના બસ બહુ થઈ ગયું 12મું ધોરણ ભણી લીધું હવે નથી ભણવું તો એ બી એક પ્રકારની શું છે ડોમેસ્ટિક વાયલન્સ જ છે એ ઘરેલું હિંસા જ છે એટલે એવું નથી કે આપણે ડોમેસ્ટિક વાયલન્સ કરતા જ નથી પણ એવા ઘણા બધા આપણને ખબર જ નથી કે આપણે આને ડોમેસ્ટિક વાયલન્સ કરીએ જ છીએ એટલે આ ન થવું જોઈએ આપણે એના પર વિચાર કરવો જોઈએ પુરુષોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે ઇવન સ્ત્રીઓએ પણ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે આ બાબતે કે જો કોઈ ઘરની બીજી સ્ત્રી એની પુત્રવધુ દીકરી છે કોઈ પણ છે એને આગળ આવવું હોય તો એને સપોર્ટ કરવો જોઈએ તો આ ડોમેસ્ટિક વાયલન્સ ઘરેલું હિંસા થશે નહીં અને આ કાયદો બનાવવાની જો આ જાગૃતિ પહેલાં જ આવી ગઈ હોત તો આ કાયદો બનાવવાની પણ જરૂર પડી ન હોત એમાં આર્ટિકલ 21 જેમાં જીવન ગૌરવપૂર્ણ જીવન જીવવાનું વાત કરવામાં આવી છે ગૌરવપૂર્ણ જીવન માણસ ક્યારે જીવી શકાય જ્યારે માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ હોય અને ભારત એના કુટુંબ વ્યવસ્થા માટે પણ બહુ પ્રચલિત છે પણ આજકાલ જે કુટુંબોમાં જે ઘરેલું હિંસા થાય છે એના માટે આપની વ્યવસ્થા પણ હવે વિસ્કળિત થઈ રહી છે કુટુંબમાં જે ઘરેલું હિંસા થાય એ શારીરિક નહીં પણ એ માનસિક પણ કરવામાં આવે છે એના માટે હું ખાલી એટલું સૂચન કરીશ કે જે બહેનો સાથે આ પ્રકારે ઘરેલું હિંસા થાય છે એમના માટે એક વિશિષ્ટ અધિકાર આપવામાં આવ્યો છે જેને હાઉસ હોલ્ડિંગ રાઇટ કહેવામાં આવે છે એટલે કે જેના સાથે આ પ્રકારનું બનાવ બનેલું છે હવે એ ઘરમાં ચોક્કસ નથી જ રહી શકતા તો એના માટે એવી વ્યક્તિને એમના સાસરેથી અથવા પિયર પક્ષમાંથી એમને અલગથી ઘર રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે અને એનો ખર્ચો જો છે આ ખર્ચો સાસરે પક્ષમાંથી આપવામાં આવે છે એટલું જ નથી પણ જે છોકરીઓ પરિણીત નથી એમને પણ આ પ્રકારની વ્યવસ્થા આપવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર આજે બનાસકાંઠાના શહેરો અને ગામોમાં શીતળા સપ્તમની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા પાલનપુરની ખાનગી અસ્પતાલના તબીબોની બેદરકારીના કારણે 9 માસ અગાઉ થયું હતું પ્રસ્તુતાનું મોત 3 તબીબો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે ભાજપને આપ્યો ઝટકો ભાજપના પૂર્વ ડેલિગેટ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા બીકે ન્યૂઝ ચેનલની ખાસ રજૂઆતમાં સાંભળો છો સાહેબમાં મહિલાઓ માટે ખાસ રજૂઆત તો અત્યાર સુધીના સમાચારો વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર